સુરતના મોટા વરાછા ખાતે દરરોજના બેથી ત્રણ મોબાઈલ સ્નેચિંગ તેમજ ચેન સ્નેચિંગ થતી હોવાની ફરિયાદ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી ત્યારે પોલીસ દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તેમજ સુરત મનપા દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવે એવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે સુરત શહેર એટલે દરરોજ વિકાસ પામતું શહેર છે ત્યારે સુરત સિટીમાં સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે તેમાંનું સુરતમાં એક ખાસ મહત્વનું યોગદાન એ છે કે સીસીટીવી કેમેરા સુરત શહેરમાં થતાં ક્રાઇમ રેટને રોકવામાં મહત્વનો ફાળો બજાવતા સીસીટીવી કેમેરાના કારણે ક્રાઈમ રેટ ઓછો થયો છે ખાસ કરીને મોબાઈલ સ્નેચિંગ અને ચેઇન સ્નેચિંગ જેવી ઘટનાઓમાં આરોપી સીસીટીવી કેમેરાની મદદથી ઝડપાઈ જાય છે પરંતુ સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ સુદામા ચોકથી અબ્રામા રોડ સુધી પાલિકા દ્વારા સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા નથી જેના કારણે આ વિસ્તારના રોડ પર ક્રાઇમનો રેશિયો વધી રહ્યો છે ખાસ કરીને સવારે જોગિંગ પર જતા અને મોડી સાંજે જોગિંગ પર જતા લોકો મોબાઈલ સ્નેચિંગ અને ચેન સ્નેચરના અનેક વખત શિકાર બન્યા છે ખાસ કરીને આ વિસ્તારમાં આવેલી ચોપાટી આસપાસના સર્વિસ રોડ પર અનેક લોકો સાંજના ટાઈમ પર વોક કરવા નીકળતા હોય છે તેમજ શાક માર્કેટમાં જતી મહિલાઓની પણ સંખ્યા વિશેષ હોય છે ત્યારે જો અહીં સીસીટીવી કેમેરા હોય તો ચેઇન સ્નચર અને મોકળું મેદાન ન મળી શકે પરંતુ હાલ સીસીટીવી કેમેરા ના હોવાના કારણે તસ્કરોને પણ મોકળું મેદાન મળી રહ્યું છે જેના કારણે દરરોજના એક બે મોબાઈલ ફોન સ્નેચિંગ થઈ રહ્યા છે ત્યારે આ તમામ બાબતોની અંદર ઉપસ્થિત લોકોએ પણ માંગ કરી હતી કે અહીં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે અને સીસીટીવી કેમેરા મૂકવામાં આવે શ્રી રામ ચોકડી પર ચાર રસ્તા ભેગા થાય છે અને અહીંથી અનેક વાહનો પસાર થતા હોય છે ત્યારે અહીં ચોર ઈસમો સ્પોર્ટ્સ બાઇક લઈને આવે છે અને ચેઇન તેમજ મોબાઈલનું સ્નેચિંગ કરી ફરાર થઈ જતા હોય છે મહત્વની વાત એ છે કે ઉત્તરાયણ પોલીસ મથકની હદ વિસ્તારમાં આવી ઘટના સામે આવતા પોલીસે પણ આ મામલે યોગ્ય તપાસ તેમજ પેટ્રોલિંગ વધારવાની જરૂરિયાત છે

જેને કારણે મંદીનો માહોલ છે છતાં પણ પબ્લિક એકથી બે વાર જાય પોલીસ સ્ટેશને અને પોલીસનો માહોલ જ એવો છે જનતા ત્યાં જતા બીવે છે સામાન્ય સામાન્ય જનતા જેને લીધે પોલીસ તંત્રને સિસ્ટમમાં ખરેખર સુધારો લાવવો જોઈએ અને ફરિયાદ લખાવવા માટે સામાન્ય નાગરિક આવે તો પ્રેમથી એની સાથે વાત કરીને ફરિયાદ લેવી જોઈએ અને એના ઉપર યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ આવી માંગણી છે અમારી હું સુદામા ચોક પાસે તુલસીમાં રહું છું અને સુદામા ચોક મોટા વરાસાની વિસ્તારની આજુબાજુના વિસ્તારની અંદર તમામ વિસ્તારમાં અત્યારે ખૂબ જ મોટું એક રેકેટ ચાલી રહ્યું છે ચાલતા તમારા મોબાઈલમાં ખીચામાંથી મોબાઈલ કાઢી લે છે ચેન કાપી લે છે અને અચાનક જ જે તમે વાત કરતાં કરતાં તમારા મોબાઈલ વયા જાય છે એની પાછળની કાર્યવાહીમાં લોકો અવારનવાર પોલીસ સ્ટેશને જાય છે અને એની કોઈ કાર્યવાહી થતી નથી